ભરૂચમાં તંત્રએ કોરોનાને નામવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેમજ ઉચ્ચ વિભાગોની એડવાઇઝરી મુજબ કામગીરી શરૂ કરી છે. હોસ્પિટલ, ટેસ્ટિંગ સેન્ટર સહિતના સ્ટાફને એલર્ટ રહેવા અંગે સૂચના આપવામાં આવી છે. 50 બેડની તૈયારી કરી આઇસોલેટ વોર્ડ પણ તૈયાર કરાયો છે. ભરૂચ જિલ્લાના નાગરિકોને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ 1000 લીટર ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરાઈ હતી. कोविड के केसेस बढ़ते जा रहे हैं और इन केसेस को बढ़ते हुए देखते हुए हमने अपनी तरफ से पूरी फैसिलिटीज प्रोवाइड करने की कोशिश की है. हमारे पास अभी 50 बेड्स हैं आइसोलेशन में विद वेंटिलेटरी सपोर्ट, ऑक्सीजन सपोर्ट, ऑल द डॉक्टर स्टाफ, नर्सिंग स्टाफ, रेसिडेंट डॉक्टर्स, और साथ ही साथ सारे टेस्टिंग, आरटीपीसीआर टेस्टिंग फैसिलिटी हमारे यहाँ अवेलेबल है, जो कि विद इन 1 डे ये रिपोर्ट अवेलेबल कराते हैं. અમારી પાસે હાલમાં 5 ઓક્સિજનના પીએસએ પ્લાન્ટ ઉપલબ્ધ છે. એમાં એક પ્લાન્ટ છે 1000 LPM નો છે અને બીજા જે 4 પ્લાન્ટ છે 668 LPM, 1 મિનિટમાં 668, અને બીજું છે એ 1 મિનિટમાં 1000 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરે છે. તેનાથી આપણે પેશન્ટને ઓક્સિજન પહોંચાડી શકીશું અને વેન્ટિલેટરનું અને બધું પ્રેશર મેન્ટેન થઈ શકે એના ભાગરૂપે, કોરોનાની તૈયારીના ભાગરૂપે અત્યારે મોકડ્રીલ ચાલુ. તો છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને ક્વાંટ વકીલ મંડળના સભ્યો જિલ્લા કોર્ટના પરિસરમાં એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. 19 ડિસેમ્બરે નસવાડી પોલીસ સ્ટેશનમાં એક કેસ અંગે રજૂઆત કરવા ગયા હતા. ત્યાં એસઓજી પીએસઆઈએ અસભ્ય વર્તન કર્યું હતું. નસવાડી વકીલ મંડળના હોદ્દેદાર સાથે અસભ્ય વર્તન કરતા તમામ વકીલમાં નારાજગી જોવા મળી હતી. એસઓજી પીએસઆઈએ કોર્ટ પરિસરને અપમાનિત કરવા બાબતે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લઈ ફરજ મોકૂફી કરવા માંગ કરાઈ હતી. જ્યારે એમના ક્લાયન્ટની રજૂઆત માટે ત્યાં ગયા તો તેમની સાથે વિભત્સ વર્તન કરી ગાળો બોલી, ગેટ આઉટ જેવા શબ્દો બોલ્યા છે. તે વખતે તે એક ખાનગી ગાડીમાં આવ્યા હતા અને કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યારે તમે કોઈ આરોપીની એક કોઈ તપાસમાં જાઓ, ધરપકડ કરવાની હોય, તપાસ કરવાની હોય, તો એક તો પહેલાં એમને ઇન્ફોર્મ કરવાનું જોઈએ. ડ્રેસ પહેરેલોમાં હોય, ખાનગી ગાડી હોય, એ લઈને ત્યાં આવીને ધમકાવીને, આ એક 1 કાઇન્ડ ઓફ એક્સટોર્શન છે કે ભાઈ ધમકાવીને કોઈને પૈસા પડાવવા, ખોટા દેવા, એ આ પ્રથા ઘણા સમયથી આ પીએસઆઈ થ્રુ ચાલે છે.